नमस्कार, स्वागत है आपनु एसएस मैथ्स एजुकेशन यूट्यूब चैनल में। आज आप जाना छे धोरण 12 नु केमिस्ट्री संपूर्ण सॉल्यूशन समझूती साथ जाना छे। विद्यार्थी मित्रों, आप चैनल पर नवा छो तो चैनल ने सब्सक्राइब अवश्य कर दो। तो चलो आज अपना सुंदर मजाना वीडियो की शुरुआत करिए। तो विद्यार्थी मित्रों, आज जो है आप धोरण 12 नु रसायण विज्ञान नु तमाम जे पेपर सोल्यूशन है गुजराती मध्यम जुवानु छे। तो प्रथम पार्ट एनी आपणे चर्चा करी। तो पार्ट ए आपणे आपेलो छे कि नीचेनामांथी आपेला 1 થી 9 બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો છે જેમાં આપ જવાબની ચર્ચા કરીએ। તો પ્રથમમાં જો આપ જોઈ શકો છો એ જવાબ આપણો સાચો જવાબ છે। ત્યારબાદ આપણે બીજા નંબરના પ્રશ્નની ચર્ચા કરીએ। તો બીજો જે જવાબ છે આપણને MnO2 જવાબ આપેલો છે, જે જવાબ આપણો કેવો છે, સાચો જવાબ છે। त्यारबाद आपणे तीजा नंबरना प्रश्ननी चर्चा करी। तो आपणो जे डी जवाब छे आपणो केवो साचो जवाब छे। त्यारबाद आपणे चौथा नंबरनी चर्चा करी। तो आभासी प्रथम आपेलुं छे आपणो साचो जवाब छे। जवाबनी चर्चा करीए फटाफट सोल्यूशनने पण आपणे विद्यार्थी मित्रों जोवानो छे। पांचमा नंबरना प्रश्ननी चर्चा करीए तो आपणो सी जवाब ए आपणो साचो जवाब छे। त्यारबाद आपणे नेक्स्ट महत्वना प्रश्ननी वात करीए कि उद्दीपकनी भूमिका खाली जग्या बदलावानी छे। तो अहीं जे सी ऑप्शन आपेलो छे विद्यार्थी मित्रों ए आपणो साचो जवाब छे। सातमा प्रश्न की बात करिए तो अँ डी ऑप्शन अँ आप विद्यार्थी मित्रों ए आपणो साचो जवाब छे। तो विद्यार्थी मित्रों आपणे धीमे धीमे आपणुं जे सोल्यूशन छे ए जोवानुं छे। आप वीडियो ने अंत सुधी जोता रहेशो जेथी तमने दरेक सोल्यूशन छे ए बिलकुल सरळताथी मळी रहे छे। त्यारबाद आप जोई शको छो के जे ब्रेकेट आपेलुं छे रेड कलरनुं एमां जवाब तमने आपेला छे। पार्ट बी नी विद्यार्थी मित्रों बात करिए तो नीचेना जे प्रश्न नंबर छे 1 થી 3ના ટૂંકમાં જવાબ આપવાના છે, કે જેનું કેલ્ક્યુલેશન આપ જોઈ શકો છો અને બિલકુલ સરળતાથી લખી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો આપેલો છે એ બિલકુલ સત્યની અને ચકાસેલો છે, કે જે આપ જે PDF ફાઇલ છે એમાં તમે જવાબો લખી અને વિડીયોને પ્લેઝ કરીને જવાબો લખી શકો છો। બિલકુલ લખવાની સાથે સાથે તૈયારી પણ થઈ શકે છે। ત્યારબાદ આપણે બીજા પ્રશ્નની વાત કરીએ તો પ્રક્રિયામાં ક્રમ આણ્વિકતા વચ્ચેનો તફાવત જણાવો। तो तमने अहीं तफावत आपेलो छे कि जे आप जोई शको छो, वीडियो क्लोज करीने जवाब पण लखी शको छो। त्यारबाद आपणे नेक्स्ट जोईए कि तीजा नंबरना प्रश्ननी चर्चा करीए कि ગોલ્ડનનું નિષ્કર્ષ પ્રક્રિયા સમીકરણ દ્વારા સમજાવો। તો તમને અહીંયા સમીકરણ દ્વારા દરેક વસ્તુ છે એ સમજાવેલી છે, જે આપ જોઈ શકો છો કે તમને દરેક વસ્તુ છે એ બિલકુલ ડિટેલમાં સમજાવેલી છે। ત્યારબાદ આપણે એના આઠમાના પ્રશ્નની જે ચર્ચા કરીએ તો નિષ્ઠાપણ પદ્ધતિ પ્રક્રિયા સમીકરણ દ્વારા સમજાવવાની છે। તો એ નિષ્ઠાપણ જે પદ્ધતિ છે અહીંયા આપણે લખેલ છે, વિડીયો પ્લે કરીને જેનો જવાબ આપ લખી શકો છો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જો આ જવાબ તમે જોઈ શકો છો, હવે આપણે સેક્શન 2 ની વાત કરીએ કે સાબિત કરો કે પ્રથમ ક્રમની કોઈ એક પ્રક્રિયાને 99% પૂર્ણ થવા માટે લાગતો સમયની પ્રક્રિયાને 90% પૂર્ણ થવા માટે લાગતો સમય કરતાં બમણો છે। તો જે આપ જેનો જવાબ એ જોઈ શકો છો અને બિલકુલ સરળતાથી જેના જવાબો પણ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો, જે આપ વિડીયો ક્લોઝ કરી અને જેના જવાબો છે સોલ્યુશન છે બિલકુલ સરળતાથી વિદ્યાર્થી મિત્રો જે છે સોલ્યુશન એ લખી શકો છો। ત્યારબાદ આપણે પાંચમા નંબરના પ્રશ્નની ચર્ચા કરી જુઓ કે 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષ્ટકનો પોટેન્શિયલ ગણવાનો છે। તો જે આપ અહીંયા ગણતરી આપેલી છે વિદ્યાર્થી મિત્રો, જે આપ ગણતરી બિલકુલ સરળતાથી તમે તમારી નોટબુકમાં નોંધી શકો છો અને જેનો ખ્યાલ પણ તમને આવી શકે। સૌ પ્રથમમાં જો 6 પ્રયત્ન કરી અને ત્યારબાદ જ આ સોલ્યુશનને જોશો એવી અપેક્ષા રાખીએ છીએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો પાંચમા નંબરના પ્રશ્નની કે નિકલ નાઇટ્રેટનું દ્રાવણનું જે વિદ્યુત વિભાજન છે એ એમ્પિયરમાં વિદ્યુત પ્રવાહ વડે 3 કલાક માટે કરતાં ધ્રુવો ઉપરનું નિપજનનું કેટલું દળ પ્રાપ્ત થશે તે ગણતરી કરી સમજાવવાની છે। તો જેનો જવાબ આપ વિડીયો પ્લેઝ કરી અને વિદ્યાર્થી મિત્રો લખી શકો છો, જે આપ બિલકુલ સરળતાથી તમારી નોટબુકમાં નોંધી શકો છો। સેક્શન સીની વાત કરીએ તો તમને પ્રશ્ન નંબર 6 આપેલો છે કે 1 સેન્ટીમીટર વ્યાસ અને 50 સેન્ટીમીટર લંબાઈ સ્તંભમાંના 0.05 મોલ એન ઇન્વર્સ NOHના દ્રાવણનો અવરોધ છે, જે આપ જોઈ શકો છો અને જે વિડીયો પ્લેઝ કરી અને જે જવાબ પણ વિદ્યાર્થી મિત્રો તમે નોંધી શકો છો। બિલકુલ ડિટેલમાં તમને અહીંયા ગણતરી કરીને આપેલી છે, જે આપ તમારી નોટબુકમાં નોંધી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એકવાર અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા વિડીયો સુધી વિદ્યાર્થી મિત્રો છે એમના સુધી લિંક પણ અવશ્ય શેર કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં।